આ રાષ્ટ્રના નિર્માણમાં આપણે કેટલીક ગંભીર ભૂલો કરી છે જ્યારે હું ગંભીર ભૂલો કહું છું જુઓ એક પ્રજાસત્તાક દેશ તરીકે ઓગણીસો પંચોતેર વર્ષ પહેલા જે પહેલા ઉપખંડ હતો તેને ક્યાં તો અજ્ઞાનતામાં કાં તો જાણી જોઈને આપણે જાણતા નથી કઈ રીતે હું તે સમયના લોકો અંગે કોઈ અભિપ્રાય બાંધવા માંગતો નથી પરંતુ આપણે એક ઉપખંડને ટાપુમાં ફેરવી દીધો છે અત્યારે આ દેશમાં તમે ફક્ત દરિયાથી અથવા બહાર ઉડાન ભરીને વેપાર કરી શકો છો કોઈ રસ્તા કે રેલવે નથી કે કોઈ પાઇપલાઇન નથી જેના દ્વારા આપણા માટે ગેસ કે પેટ્રોલિયમ કંઈ પણ લાવી શકાય કેમ કે આપણે એક ટાપુ છીએ જે એક ઉપખંડ હતો તેને આપણે ટાપુમાં ફેરવી દીધો છે એ એક એવી સમસ્યા છે જેને આપણે હમણાં ઠીક કરી શકવાના નથી તો આપણે કંઈક અલગ વિચારવું પડશે આપણા સદભાગ્યે આપણા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવી જેને રેલવે કે રોડવે કે પાઇપલાઇનની જરૂર નથી તેનું કામ માત્ર હવાથી થાય છે તેના કારણે જ આપણે સારું કરી રહ્યા છીએ હેલો નહીતર ફક્ત જુઓ દરેક વસ્તુ દરિયાઈ માર્ગે લાવવી પડે જેનું પણ વજન દસ ટન થી વધુ હોય તેને દરિયાઈ માર્ગે આવવું પડે તમે તેને રોડ દ્વારા કે જમીન માર્ગ દ્વારા બિલકુલ લાવી શકતા નથી જે રાષ્ટ્ર હજારો વર્ષોથી આ માર્ગો દ્વારા વેપાર કરતો હતો આપણે બધું બંધ કરી દીધું અને આપણા ઉપખંડને એક ટાપુમાં ફેરવી દીધો છે અલગ જ છે જે પણ હોય કેમ કે ભૂતકાળમાં આવી વસ્તુઓ કરવામાં આવી આજે આપણે આ વિશ્વમાં જે સર્જવાના છીએ તેના વિશે આપણે અલગ રીતે વિચારવાની જરૂર છે હવે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આગામી દસ પંદર વર્ષમાં આપણે કેવા પ્રકારનું રાષ્ટ્ર ઘડીશું ખૂબ મહત્ત્વનું છે જો આપણે એવા રાષ્ટ્રમાં રહેવા માંગતા હોઈએ કે જેમાં રહેવાનો આપણને ગર્વ થાય તો આપણે યોગ્ય વસ્તુઓ કરવી જ પડશે